ગુજરાતની પ્રસિદ્ધ શહેરની વાત છે. દેરાસરને અડીને ઉપાશ્રય, દેરાસરને અડીને પાઠશાળા, ને દેરાસરને અડીને જ ઘર હતું. વર્ષો પહેલાની ઘટના યાદ આવે છે. દેરાસરને અડીને ઘરમાં રહેલો એક સંસ્કારી પરિવાર, દાદા છે, બાપ છે, ત્રણ દીકરા છે. બાપ બિઝનેસમાં હતા, દાદો ઘરમાં રહીને ધર્મના ક્ષેત્રના સંસ્કાર પોતાના પૌત્રને આપતા. ત્રણ પૌત્ર અને એક નિયમ, પાઠશાળામાં કમ્પલસરી જવાનો. સમય કરો કે ના કરો, પૂજા કરો કે ના કરો, નૌકારસી કરો કે ના કરો, એની સાથે મારે કોઈ લેવા દેવા નથી. મારું સંતાન પાઠશાળામાં કમ્પલસરી જવું જોઈએ. સંજયભાઈ, આખા અમદાવાદનો સર્વે કર્યો. એક સંઘમાં 350-400 કે 450 ઘર હોય અને પાઠશાળામાં બાળક કેટલા? 500, 550, 600, 400 ના ઘરમાં બાળક કેટલા હોય? આ બેઠેલી સભાને હું પૂછું છું, જેમાં શિક્ષક શિક્ષિકાઓ બેઠા છે, સૌથી વધારે બાળક બાળિકા જેની પાઠશાળામાં આવતા હોય આંગળી ઊંચી કરો. 100 આપ, ગુડ. 25 થી 30, 250 માંથી 50 પાઠશાળા હાર્ડલી એવી છે કે જેમાં 100 થી વધારે બાળક આવતા હોય. અને હું માનું છું ત્યાં સુધી અમદાવાદમાં કોઈ સંઘ એવો નહીં હોય કે જ્યાં 300 થી ઓછા જૈનોના ઘર હોય. એવરેજ 3 ઘરે એક બાળક મળે કે ના મળે? પેલા એ કહ્યું, સુહાસભાઈ બાળકની વ્યાખ્યા શું કરશું? ગોળિયામાં ઝૂલે એને જ બાળક કહેવાનું? ક્યાં સુધી બાળક કહેવાય? તમારો અભિપ્રાય, તમારો અનુભવ એ છે, જેવો એ 10માં જાય છે અને પાઠશાળામાંથી આઉટ. કોની પાઠશાળામાં 10માં ધોરણના 12માં ધોરણના વિદ્યાર્થીઓ ભણવા આવે છે? બહુ સરસ, બહુ સરસ. 10 અને 12માં ધોરણના બાળક આજે આવે ને તો પણ આશ્ચર્ય સમજો, કારણ કે 8મું આવે ને એટલે 9મું જ જાણે એના માટે બોર્ડ બની જાય છે. અને 9મામાં પ્રવેશ કરે, શું દલીલ શું હોય ખબર છે બાળકની? માને કહીએ તમારા બાળકને કેમ નથી મોકલતા? મારા સાહેબ એ એમ કહીએ, મારા જેવું કોઈ ત્યાં આવતું છે. આ એક જ દલીલ. પૂછો યુનિવર્સિટીની અંદર કદાચ 5 જ વિદ્યાર્થીઓ હોય ને ત્યારે કોઈએ એમ ના કીધું કે અમારા જેવા ખાલી 5 જ ભણે છે તો શું જઈને? ભલા માણસ, તારી આ એક ક્લાસની અંદર ખાલી 5 સ્ટુડન્ટ ભણતા હોય ને ત્યારે સમજવાનું કે એની પાછળ ભોગ જો અપાતો હોય તો આ જગ્યા, આ પોસ્ટ કેટલી મહત્વની હશે. 10માં અને 12માં ધોરણમાં આવે આઉટ. હું ઘણી વાર કહેતો હોઉં, બોર્ડમાં જાય એટલે ક્લીન બોર્ડ, ક્લીન બોર્ડ. હવે એને પાઠશાળામાં નહીં જવાનું. 100 ઘર, એવરેજ 30 બાળક. 3 ઘરે જો એક બાળક કહીએ કે 5મા વર્ષથી જો એ શરૂ કરે પાઠશાળામાં જવાનું, 15માં, તો 5 થી 15 વર્ષના બાળક બાળિકા દર 3 ઘરે એક મળે કે ના મળે? અને 100 ઘર હોય તો 35 આવવું જોઈએ, 500 ઘર હોય તો કેટલાય આવું છું? 200 છોકરા થાય કે ના થાય? કેમ નથી થતા? કેમ નથી થતા? વાત કોનો છે? મા બાપનો છે કે શિક્ષકોનો છે? આ દાદાનો નિયમ હતો કે દરેક પૌત્રએ જવાનું છે. અને મજાની વાત એ, કોઈ છોકરો કદાચ પાઠશાળામાં ન ગયો હોય તો એ છોકરો કદાચ દાદાને ન કહે ને, પણ દાદાને વોટ્સએપ આવી જાય. અને 90 વર્ષ પહેલાની વાત કરું છું, જ્યારે મોબાઈલ પણ નતા, વોટ્સએપ નતા, લેન્ડલાઈન પણ બધાના ઘરે નતા, એવા સમયમાં આ બાપાએ, આ દાદાએ શું ટેકનિક રાખી હતી! આજે વોટ્સએપમાં પણ તમે આવી ટેકનિક નથી વાપરતા. હમણાં હિતેશભાઈએ સરસ વાત કરી કે તમારું ગ્રુપ કેમ ના બને? 100 વિદ્યાર્થીઓ છે, એના મા બાપનું પેરેન્ટ્સ ગ્રુપ બનાવ્યું છે, મેસેજ જાય છે. જે બાળક ન આવ્યો એનો મેસેજ એના મા બાપને પહોંચે ખરો, આ તમારું બાળક નથી આવ્યું. વાય, આ દાદાને સમાચાર મળી જાય, કારણ કે દાદાએ શિક્ષકને સાધી લીધા હતા. એક દિવસ ઘરે બોલાવીને 3 દીકરાને બેસાડીને કીધું, આ મારા 3 નંગ છે, આ 3 નંગ બરાબર જોઈ લો.
પાઠશાળામાં એમની સામે ના કહીએ, પછી એમને રવાના કરીને કહીએ પાઠશાળામાં આમાંથી એકાદ ઓછું આવે ને તો મને મેસેજ આપી દેજો, ઘરે જતા પહેલા શિક્ષક દાદાને સમાચાર પહોંચાડી દે આજે તમારો ત્રીજા નંબરનો નતો આવે, નતો આવે. અને જ્યારે ઓલો સાંજે સૂતી વખતે દાદાને પગે પડવા જાય, હવે સાંભળજો, દાદાને પગે પડવાનો રિવાજ સૂતા પહેલા સગા બાપને નથી પડતા, છે તમારી પાઠશાળાનો નિયમ કે ઘરે ગયા પછી સૂતા પહેલા તમારા મા બાપને પગે પડજો. યોગના ગ્રંથમાં હરિભદ્ર સુરી મહારાજ લખે છે, ત્રિસંધ્યમ નમન ક્રિયા, મા બાપને એક વાર નહીં કેટલી વાર પડવાનું છે, ત્રણ વાર પગે પડવાનું છે. અને ત્રિસંધ્યમ, આ દાદાને પગે પડવા ગયા, જ્યાં પગે પડવા જાય જે છોકરો ના ગયો હોય ને દાદા એને એટલું જ કહે, જા બેટા આંબેલ ખાતામાં આવતીકાલનું મારું આંબેલ લખાવી આવો. આ એવો સમય હતો કે જ્યાં આવતીકાલે આંબેલ કરવું હોય તો આંબેલ ખાતામાં લખાવવું પડતું, બહુ ઓછા આંબેલ થતા હોય એટલે કેવું પડે તો આંબેલવાળી બાઈ આવે રસોઈ બનાવે, એકે આંબેલ જ ન હોય તો શા માટે આવે. દાદાએ એ દીકરાને કહી દીધું હોય અને દીકરો સમજી જાય, આવતીકાલે કોઈ તિથિ નથી છતાં મારો દાદો આંબેલ કરાવવાનું આંબેલ કરવાનું કહે છે ને મને મોકલે છે, એનો મતલબ એ કે હું પાઠશાળા નથી ગયો, એના મેસેજ મારા દાદાને મળી ગયા છે, ભૂલ હું કરું છું અને સજા દાદા. છે કોઈ એવા અહીં બેઠેલા શિક્ષક શિક્ષિકાઓને એ કહેવું છે, એ દાદાને ગયાને આજે વર્ષો થયા છે, ઓળખતા હશો, એ શહેર મહેસાણા પાટણની વચ્ચે ચાણસમાં તમે ઓળખો છો, એ પરિવાર એટલે કંચન ગભરુ પરિવાર, મહેન્દ્રભાઈ કંચનલાલ, કંચનલાલ ગભરુભાઈ. આ હું ગભરુભાઈની વાત કરું છું જેણે 90 વર્ષની ઉંમરે પણ ચૈત્રી હોળીના 9 આંબેલ કર્યા અને 9મા આંબેલે ચૈત્રી પૂનમના દિવસે દેવલોક પામ્યા. 90 વર્ષની ઉંમરે જે 9 પદના આંબેલ કરે એ પોતાના પૌત્રને એમ કહી દે કે બેટા આવતીકાલનું આંબેલ લખાવી આવ, અને એ છોકરો સમજી જાય, દાદાના પગમાં પડીને દૃષ્ટે રડે, દાદાજી બીજી વાર હવેથી આવી ભૂલ નહીં કરું, પ્લીઝ આવતીકાલે આંબેલ મત કરો. ત્યારે દાદો કહી દે, બેટા ભૂલ તું કરે ને તો એનું પાપ મને પણ લાગે છે, કારણ કે મેં તને સંસ્કાર આપવામાં કંઈક કચાશ રાખી છે. એક દીકરાને જન્મ આપ્યા પછી જે મા બાપ સંસ્કાર નથી આપતા ને એ મા બાપ બહુ ગુનેગાર છે. યાદ રાખજો, જંગલનો ગધેડો પણ છે ને જન્મ તો આપી દેતો હોય છે, પણ એ ગધેડા અને તમારા દીકરામાં ફરક એ છે, ગધેડાને મોટા કરવામાં કોઈ સંસ્કાર નથી આપવાના હોતા, દીકરાને મોટા કરવામાં મા બાપે શું આપવાના હોય છે, સંસ્કાર.